મે વાતા હું પરમ દિવસે કીધી હતી કાલે કીધી અને આજે પણ તમે ફરીથી વાતા કહો એક જંગલ હતું શું હતું ભાઈ એક જંગલ અને એમાં એક મોટું તળાવ હતું જંગલ તો જંગલ હોય ને પણ બધા પ્રાણીઓ રહેતા હોય જંગલ પીવા પાણી જોઈએ ને અને જંગલમાં મોટું એક તળાવ હતું અને તળાવના કિનારે ઊંચું એવું મજાનું સરસ ઝાડ હતું એ ઝાડ પર વાંદરાઓનો પરિવાર રહેતો હતો શું રહેતો હતો ભાઈ વાંદરાઓનો પરિવાર જેમ આપણા ઘરમાં પરિવારમાં હોય દાદા દાદી કાકા કાકી ભાઈ બહેન બધા એમાં બધું પરિવારમાં એવું બધું હતું અને બધા ઝાડ ઉપર રહેતા હતા તો એમાં જો મોટો સૌથી વાંદરો હતો એને બધા સરકાર કહેતા અને એનું નામ શું હતું ભાઈ મહાબલિ એનું નામ હતું મહાબલિ બધા એને મહાબલિ કહીને બોલાવતા હવે ટોળામાં બધા વાંદરા હતા તો શું કરવું આખો દિવસે ઉપા ઉપ કર્યા કરે આ ઝાડથી પેલા ઝાડ કુર્યા કરે એક ઝાડ બીજા જતા અને રમતા રમતા ઝાડ પેલા ફળોના ઝાડમાં ફળો ખાતા જાય અને આનંદ મજા કરતા જાય ને શાંતિ મજા કે પેટ ભરતા જાય અને જ્યારે બી તરસ લાગે ત્યારે તળાવ હોય એમાંથી પાણી પી આવે તો આવી રીતે લોકો કરતા અને રાત્રે થાકી જાય એટલે ઝાડ ઉપર આરામ કરવા જતા રહે અને સૂઈ જાય તો એ લોકો કેમ બી ઝાડ ઉપર ઉપર સૂઈ જાય કે નીચે સૂઈ જાય તો પ્રાણીઓનો ડર રહે અને ઊંચા ઝાડ ઉપર જલ્દી પ્રાણીઓ ચડે નહીં એટલે ઊંચા ઝાડ ઉપર જ સૂઈ જાય પણ આ વાંદરાઓ પર બીજા નાના નાના બચ્ચાઓ પણ હતા આ બચ્ચાઓ તો શું કરે ભાઈ આખો દિવસ તોફાન મસ્તી તોફાન મસ્તી કર્યા એમને તો ઊંઘે રાત પણ તમને ઊંઘ આવે નહીં બધા સુઈ જાય એટલે શાંતિ મજા તો મજા પડી જાય એટલે એક રમવા માંડે ઊંઘે ઊંઘે નહીં રમે તો રમે તો કેવી એમની રમતો કર્યા કરે કોઈની ટપલી મારે કોઈ બીજાની પૂછોડીઓ ખેંચે કોઈ દાળી પતી ઊંધા લટકીની ઈચ્છા થાય અને એક ઝાડથી બીજા સુધીને દાંતિયા કચકચાવે આવું બધું કર્યા કરે તો ભાઈ એક દિવસ એક બચ્ચું હતું ને એને ભાઈ તળાવમાં નજર ગઈ તો પૂનમનો દિવસ હતો એટલે ચંદ્ર આખો બધા ગોળ થાળી જેવો થયો હતો આકાશમાં અને એ ચંદ્રનું પ્રતિબિંબ તળાવમાં પડતું હતું એટલે પેલા બચ્ચાએ જોયું હા આ શું હશે જો ને તો નવાઈ લાગ્યું કે આ તળાવમાં શું છે ભાઈ એટલે એમ તો બીજા બધા બચ્ચાઓ બોલાય એ અહીં આવો 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 કે તમને બતાવું કે છે બધા કે શું છે એના તો પછી એમણે બધાએ જોયું કે જુઓ જો જો આ તો ચાંદો આકાશમાંથી પડી ગયો નીચે તળાવમાં એટલે બીજું બચ્ચું છું કે ના એ ચાંદો પડી નથી ગયો આ તો મોટું ફળ લાગે છે શું કે છું કે આ તો મોટું ફળ લાગે છે બીજું કંઈક ના ભાઈ ના આ તો આનો પડછાયો પડ્યો છે એ બધા એમના પોતાના મનના જે વિચાર આવે એ રીતે એકબીજાના બોલ્યા કરતા રહે એ પેલો કે આ મોટું ફળ છે તો આપણે એને બહાર કાઢીને ખાઈએ અને એક બીજું બચ્ચું કે ના આપણે મા બનીને ઉઠાડે બોલાવી એ આપણે કાર્ય તો કે ના ના આવા નાના કામમાં શું આપણે એમને બોલાવવા આ તો આપણે કરી લઈશું તો કે સારું કાર એ કરીને એ લોકો યુક્તિ વિચારવા લાગ્યા યુક્તિ એટલે શું ભાઈ ઉપાય લો આપણે કઈ ઉપાય કરીએ તો પછી એ લોકો તો ભાઈ ઉપાય વિચારે છે શું કરીશું હવે આપણે તો પછી એ બચ્ચું શું કે છે કેમ કરી આપણે એ પહેલું બચ્ચું હોય ને ઝાડની ડાળી પકડીને લટકે એ ઝાડની ડાળી પકડીને લટકે એટલે બીજું બચ્ચું એનું પૂંછડી પકડે ત્રીજું બચ્ચું એની પૂંછડી પકડે એમ કરતાં કરતાં આપણે બીજાની પૂંછડી પકડી છે એક તળાવ સુધી પહોંચી જઈએ તો કે હા એ બરોબર છે કે છે એટલે પછી બધા એવું કર્યું અને એકબીજાની પૂંછડી પકડીને લટક્યા લટક્યા જ્યાં ચાંદલી આગળ જવા પકડવા ગયા ત્યાં તો પાણી છે હલ્યું એટલે ચાંદો હતો આમ ત્યાં હલી ગયો એ જોવામાં પેલો રહ્યો એમાંથી એની આખી પકડ છૂટી ગઈ બધા વાંદરા કે તળાવમાં પડી ગયા તો આ રીતે મોટો જવાબ એટલે પેલા બધા વાંદરા સુઈ ગયા તો બધા જાગી ગયા કરતું કયું શું થયું બધા હું ખૂબ કરતા છે તળાવના કિનારા આવી ગયા જોયા તો બધા બચ્ચા અંદર તળાવમાં બચાવો 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 અને બૂમો પાડતા હતા ચીચિયારીઓ પાડતા હતા તો બધાને કહા આમાં બધા લોકોને આપણે કાઢવા કેવી રીતે હવે તો મહાપ્રાણે એ લોકોને મહેનત કરી કરી જેમ તેમ કરીને એ લોકોને માર્ગ કાઢ્યા
બહાર કાઢ્યા પછી બધું બધા હસવા માંડ્યા. પછી રસ્તા પેલા મોટા મા બની ગયા કે આ બધું તો પડી કેવી રીતે ગયા અંદર. તો કે પછી પેલા એક વાર બચ્ચું હતું એને બધું કીધું કે મેં આવું કર્યું હતું ને, તો અમારે એક ઝાડની ડાળી આ બધી તૂટી ગઈ એટલે બધા પડ્યા જવાબ દીધું પાણી. તો કે હા હવે આવું ના કરતા કે છે. પછી એમ કરીને બધા ગયા પાછા સુઈ ગયા. ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. તેના સરદારનું નામ માધવ. ટોળામાં ટોળાના મોટા વાંદરાઓ આખો દિવસ ઉભા કરે, એક ઝાડ પછી બીજા ઝાડ પર ઉડાડ કરે, રમતા રમતા ફરે, મીઠા મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે. કરશા થાય ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડને થાય એનાથી વાતો કરે. રાત્રે પાછા આરામ કરે બધા વાંદરા ઝાડ પર સૂઈ રહ્યો. વાંદરાના ટોળામાં નટખટ બચ્ચા હતા. એ બચ્ચા તો ભારે તોફાન, આખો દિવસ તોફાન નથી જ કર્યા જ કરે. કોઈ ઝાડની ડાળી હોય તો મૂઢે માથે લટકે, તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય, પણ એકબીજા સામે કચકચ કરતા લાગ કરે. અંધારું થાય તો આ બચ્ચા જરા પણ જમે નહીં, રાત પડે તો એ ઊંઘે નહીં. એક વખતની વાત છે, રાત્રિનો સમય હતો, આકાશમાં પૂનમનો ચંદ્ર હતો, પ્રકાશ ચંદ્રનો પ્રકાશ હતો. મોટા વાંદરાઓ તો ઘર ઘસાટ ઊંઘા, પરંતુ પેલા વાંદરાઓ ચાલતી હતી. જાણે માખીઓનો ગણગણાટ, એવામાં જગુની નજર નીચે ગઈ. અરે આ શું પાણીમાં ચાંદો? જગુને થયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. જગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો ભાઈ જુઓ, ચાંદો તળાવમાં પડી ગયો છે. પણ વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. બચ્ચા કહે, અરે આ તો ચાંદો જ પડી ગયો છે. ચિંપુ કહે, ના ના ચાંદો નથી, આ તો સરસ મજાનું મોટું ફળ છે. મોન્ટી બોલ્યું, જે હોય તે છે કેવું રૂપાળું, ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી બહાર તો કાઢો આપણે કે છે. ચિંપુ કહે, મા બની દાદાને આપણે જગાડ્યું, તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભટો વિચારમાં પડી ગયા. મિક્કી બોલ્યું, મને એક સરસ યુક્તિ સૂઝી છે, એમાં આપણી આપણાથી જ કામ થઈ જાય એવું છે. મોટે રાવણે જગાડવાની કોઈ જરૂર નથી. બધા બોલી પડ્યા, જલ્દી બોલ શું કરીએ. મિક્કી બોલ્યું, જગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચિંપુ તેની પૂંછડી પકડીને લટકશે, અને મોન્ટુ ચિંપુની પૂંછડી પકડીને લટકશે. તો જુઓ આ શબ્દોમાં પાઠ વાંચ્યો એમાં કેવું કે જંગલ, તો જંગલ એટલે શું ભાઈ? જંગલનો બીજો સમાન અર્થ શું થાય? જંગલ એટલે વન. શું થાય ભાઈ? જંગલ એટલે વન, કે મોટું વન હતું એવું પણ આપણે કહેવાય. પછી ઝાડ, ઝાડને બીજું શું કહેવાય? ઝાડને બીજું શું કહીએ? તો વૃક્ષ. ઝાડને શું કહેવાય ભાઈ? ઝાડનું બીજું નામ શું છે? વૃક્ષ. આ સમાન અર્થી શબ્દ એટલે એના જેવો જ અર્થ થતો હોય એવી બીજો શબ્દો હોય એને આપણે સમાન અર્થી શબ્દ કહેવાય. તો ઝાડ એટલે વૃક્ષ. અને પરિવાર, પરિવાર એટલે શું ભાઈ? કુટુંબ, જેમાં બધા સાથે રહેતા હોય, નાના મોટા બધા ઘરના, દાદા દાદી કાકા કાકી બધા ભાઈ. સરદાર, તો સરદાર કોને કહેવાય ભાઈ? જે આગેવાન હોય, બધાનું કરતો હોય એવો નેતા, તો એને સરદાર કહેવાય. પછી નટખટ, નટખટ એટલે કેવા બચ્ચા? તોફાન. નટખટ એટલે તોફાન, તોફાન તોફાન એટલે અટકચાળા, કઈ ના કઈ કર્યા જ કરી એવા.
પછી વાંદરા ઘોસઘોસાટ ઉડતા હતા. ઘોસઘોસાટ એટલે કે એવા સરસ મજાના ઘેરી ઊંઘમાં ઉડતા હતા ને, એટલે નાસપોરા બોલતા હોય ને એવા, શેરમાં અવાજ ના થાય, શેરમાં ખબર ના થાય. તો પેલા બચ્ચાઓ શું કરતા, માખીઓનો ગણગણાટ એવો બધો કલભરાટ કલભરાટ ઉપા ઉપ કરતા હતા. માખીઓનો ગણગણાટ બધો ઊંઘી માખી બધી ભેગી થાય તો કેવી બધું બોલ બોલવી કરતી હોય છે, એવા બચ્ચા બધા કરતા હતા. એને બધા શું કહેવાય એવા હોય કે એમાં કે માખીઓનો ગણગણાટ. ફટાફટ ફટાફટ એટલે ઝટ, કે તમે ઝટ આવો. પછી શાંત, શાંત એટલે ભાઈ એકદમ શાંત, સહેજમાં હલન ચલન ના કરે, બોલે ચાલે નહીં, એવું શાંત. અને પ્રતિબિંબ, પ્રતિબિંબ એટલે ભાઈ પડછાયો, કે આપણો પડછાયો ચડામાં પડે હોય તો આપણો પણ પડછાયો ચડામાં પડે એટલે પડછાયો. પછી મજા આવે એટલે કેવું ભાઈ સરસ મજા, ગમી એવું સરસ. પછી ઘણીભર, ઘણીભર વિચાર કરવા લાગે, ઘણીભર એટલે થોડીક વાર, કે થોડીક વાર વિચારમાં પડી ગયા. પછી યુક્તિ, યુક્તિ એટલે શું ભાઈ ઉપાય, એની યુક્તિ સૂજી અને ઉપાય સૂજ્યો, એટલે આપણે કંઈ કરીએ. તો આ રીતે બધા શબ્દો છે એ તમારે પણ કરવાના છે. તો હું તમને કહું છું, આપણા વડીલો હોય ને, કે દાદા દાદી હોય, મોટા મમ્મી પપ્પા હોય, એ બધા હોય, એ આપણા વડીલો કહેવાય. આપણાથી મોટા હોય બધા આપણા વડીલ કહેવાય. પછી નટખટ, નટખટ એટલે કેવા તોફાન. પછી સ્થિર, સ્થિર એટલે એકદમ શાંત થઈ ગયું, સહેજમાં હલન ચલન ના કરે ને એવું, પાણી કેવું થયું કે એકદમ શાંત સ્થિર. બધાને ઉપાય ખૂબ જ ગમી ગયો, ઉપાય એટલે ઈલાજ, શું તો ભાઈ ઈલાજ. અને રાત્રિનો સમય, સમય એટલે વખત, એવો સમય હતો ભાઈ રાત્રિનો વખત હતો. આ બીજા શબ્દો મેં લખ્યા છે બોર્ડમાં.
उपाय तो युक्ति એટલે શું ઉપાય તો બચાવે યુક્તિ વિચારી બચાવે શું કરી કોઈ યુક્તિ વિચારી એટલે ઉપાય વિચાર્યો કે આપણે ચાંદાને કેવી રીતે બહાર કાઢશું કે ગરીબ એટલે થોડી વાર આપણે કોઈને ઘેર કહીએ કે ભી થોડી વાર ઉભો રહે એટલે સ્કૂલે કે ભાઈબંધ બોલાવા આવ્યો હોય ભી થોડી ઘણી વાર શાંત રહે થોડી વાર ઉભો રહે એટલે ગરીબ એટલે થોડી વાર તળાવનું પાણી ઘણી વાર શાંત થઈ ગયું થોડી વાર માટે તળાવનું પાણી શાંત થઈ ગયું તળાવમાં તો જવાતું હશે તળાવના કિનારે તમારે જવાનું ક્યાં જરૂર હતી એ બધું આપણે છોકરાઓને કહીએ એટલે તમને જેવું મમ્મી તમને લાગે કે મમ્મીએ બધું શું ભરે શું કે એ તમારે તમારા શબ્દોમાં અહીં લખવાનું છે હું વર્ષે બતાવું એ તમારે થોડી લાગે કોરો કાતમો અને ભીનો કાતમો દિવસ 59 સરખા અર્થવાળા સાથે જોડો જો બે યુક્તિ તો યુક્તિ એટલે ઉપાય તો આ તમારે જોડવાનું છે એટલે બધા શબ્દો તમારે એકબીજાની સામે કર્યું હોય તમારે જોડકા જોડવાના છે વાંચો અને જલ્દી બોલો કે હવે શું કરીશું શું કરું એ લખો તો વાંદરા ચાંદો પાણીમાં પડી ગયો જલ્દી બોલ હવે શું કરીશું તો વાંદરો શું કહે છે કે તેને બહાર કાઢીશું પછી બીજું છે રોહન 12 વરસાદ પડે છે શાળાએ જવું છે જલ્દી બોલ હવે શું કરીશું
તો રોહન શું કહેતો હશે એ તમારે લખવાનું. મમ્મી મને ખૂબ ભૂખ લાગી છે, જલ્દી બોલ હવે શું કરીશું, એ મમ્મી શું કહે એ તમારે તમારા શબ્દોમાં લખવાનું છે. મીકીએ ચાંદાને બહાર કાઢવા કઈ યુક્તિમાં આવી તે તમારા શબ્દોમાં લખો, એ તમારે અહીં લખવાનું છે. વાંદરાઓની જગ્યાએ તમે હોય તો શું કરો તે લખો, એ તમારે અહીંયા ઘરે લખી લાવવાનું છે.